गुड मॉर्निंग मित्रों मित्रों आपने लास्ट समय आपने ए बी सी જોઈ ગયા હતા હવે મિત્રો આપણે ડી ના કેટલા જોવાના છે મિત્રો તો ડી ની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે કે એ તો મેં તમને હોમવર્ક ની અંદર મિત્રો આપી દીધો હતો બીજો પ્રશ્ન છે ડી ની અંદર દાખલા નંબર 2 ચાર છોકરાઓ અને ચાર છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ બે છોકરાઓ અને બે છોકરીઓ એક સાથે ન આવે તો મિત્રો અહીંયા જુઓ ચાર છોકરાઓ છે તો પહેલો છોકરો હોય બીજી છોકરી હોય એ રીતે તમે જુઓ ને મિત્રો તો જુઓ 1 2 3 4 અને આવે એક આ રીતે ગોઠવી શકાય અથવા પહેલો છોકરી બીજો છોકરો લઈએ એક આ રીતે મિત્રો ગોઠવી શકાય આ પણ સાચું છે અને આ પણ મિત્રો સાચું છે તો કુલ પ્રકાર બરાબર અહીંયા મિત્રો ચાર છોકરાઓ તો 4p4 અને ચાર છોકરીઓ 4p4 અથવા એટલે વત્તા 4p4 4p4 ચાર એટલે મિત્રો અહીંયા 24 ગુણ્યા 24 અહીંયા પણ 24 ગુણ્યા 24 થાય એટલે અહીંયા 576 વત્તા 576 તો મિત્રો થાય કુલ 1152 થાય એવો જ મિત્રો ત્રીજા નંબરનો દાખલો ત્રણ છોકરા અને બે છોકરીઓ એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ત્રણ છોકરા છે અને બે છોકરીઓ છે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય તો પહેલો છે એમ કે બંને છોકરીઓ સાથે આવે બંને છોકરીઓ સાથે તો મિત્રો જુઓ કોણ પ્રકાર બરાબર બંને છોકરીઓ સાથે એટલે જી જી એટલે કે 2p2 ઓકે પણ આ બે છોકરીઓ કોઈ પણ જગ્યાએ આવી શકે એટલે 3 ને 1 4 થાય 4p 4 2 અને 24 48 બીજો મિત્રો છે છોકરાઓ અને છોકરીઓ વાળા પરથી આવે છોકરા છોકરી વાળા પર તો મિત્રો આ રીતે બની શકે છોકરો છોકરી આ રીતે બરાબર તો ત્રણ છોકરાઓ કોણ પ્રકાર 3p3 2p 3 2 6 અને 2 12 થાય ત્રીજો છે ત્રણ છોકરાઓ એક સાથે આવે અહીંયા જેમ બંને છોકરીઓ એક સાથે તો એ રીતે ત્રણ છોકરા એક સાથે આવે તો આ ત્રણ નું ગ્રુપ બનાવી દેવાનું તો કુલ પ્રકાર બરાબર 3p3 અને બે છોકરીઓની વચ્ચે આવી શકે એ ગ્રુપ એટલે 3p3 36 થાય ચલો એના પછી મિત્રો વર્કફોર્ડ ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું છે દાખલા નંબર 4 સ્પેલિંગ છે W A K E F U L તમારે એને ડિક્શનરી પ્રમાણે મિત્રો શું કરવાનું છે ગોઠવણી કરવાની છે અને વર્કફોર્ડ શબ્દ કેટલામાં ક્રમે આવે તો મિત્રો સૌથી પહેલી વસ્તુ તો એ કે આ વર્કફોર્ડ જે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું છે એને મિત્રો તમે સૌથી પહેલા તો ડિક્શનરી પ્રમાણે લખી દઈએ ડિક્શનરી પ્રમાણે ગોઠવતા તો કયો કયો સ્પેલિંગ બને મિત્રો જુઓ એ ઈ એફ કે એફ યુ અને ડબલ્યુ આ ડિક્શનરી પ્રમાણે ગોઠવ્યા એબીસીડી પ્રમાણે ચલો પહેલા વર્કફોર્ડ સ્પેલિંગ લખીએ K E M U L
नीचे थी 0 बैक्टीरियल 1 बैक्टीरियल 2 बैक्टीरियल 3 बैक्टीरियल 4 5 बैक्टीरियल ने 6 बैक्टीरियल બધા માં ગુણાકાર ચલો w અહીંયા 1 2 3 4 5 6 6 a અહીંયા 0 k અહીંયા 1 2 e અહીંયા 0 f અહીંયા 0 u અહીંયા 1 અને l અહીંયા 0 જો આનો તો 0 આનો 1 0 0 24 आना 24 तो 48 0 आना 6 मित्रों 720 એને 6 વડે ગુણાકાર કરીએ 6 2 12 પર બગરો વધી પડી 1 7 6 42 1 43 20 મિત્રો સરવાળો કરી જુઓ 43 ને 20 1 પછી બીજા 28 ને 29 એટલે મિત્રો 58 59 થાય એટલે મિત્રો કેટલા 68 ને 69 43 69 વત્તા 20 ને 70 એટલે 43 ને 70 માં ક્રમે આવે મિત્રો આ એક સરળ દાખલો હતો આપણી પદ્ધતિ મુજબ કરવાનો એકદમ સહેલો દાખલો છે હવે મિત્રો આગળ પાંચમો દાખલો છે પાંચમા દાખલાની અંદર મિત્રો જો રકમ છે એમ કહે છે કે એક બાલ્ટીમાં 4 યુગલો છે એમાં 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ પસંદ કરવાની છે બરાબર એમાં પહેલો દાખલો છે પસંદ કરેલ 2 વ્યક્તિમાં પતિ પત્ની હોય તેવી પસંદગીના પ્રકારો જણાવો તો જો પતિ પત્ની હોય એવી પસંદગીના પ્રકારો તમને કીધો છે તો અહીંયા કુલ પ્રકાર ચાર માંથી પતિ પત્ની હોય એવા એક જ થાય એટલે ફોર જ એનો જવાબ બીજામાં કહે છે કે પસંદ કરેલ 2 વ્યક્તિ એક પુરુષ અને એક સ્ત્રી હોય તો કુલ પ્રકાર હવે એક પુરુષ તો 8 માં 4 પુરુષો થાય એમાંથી એક અને 4 સ્ત્રીઓ થી એમાંથી એક 4 4 16 ત્રીજો પસંદ કરેલ વ્યક્તિ એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય એટલે કે અહીંયા મિત્રો શું કહે છે કુલ પ્રકાર શું એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની હોવા જોઈએ નહીં એટલે કે આ જે ઉપરની ઘટના તમે શોધી ફોર સી 1 એમાંથી મિત્રો પતિ પત્ની હોય એ વાત કરી દો તો કેટલા થાય આનો જવાબ 16 અને પેલાનો જવાબ 4 મિત્રો 12 એનો જવાબ આવે સાથે બીજો પણ છે મિત્રો હજુ આગળ કે દાખલા નંબર 6 એક ટેબલ ઉપર આંકડાશાસ્ત્રના 4 અને અર્થશાસ્ત્રના 3 મિત્રો સ્ટેટના 4 પુસ્તક અને ઇકોના 3 પુસ્તક ચલો એમાં પહેલો દાખલો છે બંને પુસ્તકો એક જ વિષયને કેટલી રીતે પસંદ કરી શકાય તમે બે પુસ્તક પસંદ કરવાના છે બરાબર પણ એક જ વિષયના હોય તો ધારો કે સ્ટેટના હોય તો 4C2 અથવા ઇકોના હોય તો 3C2 4C2 એટલે મિત્રો કેટલા થાય 6 અને 3C2 3 કેટલા થયા 9 બીજો બંને પુસ્તક જુદા જુદા વિષયના હોય કોણ પ્રકાર ઇકોના હોય અથવા શું કહે છે બંને પુસ્તકો જુદા જુદા ઇકોના હોય એક અને એક સ્ટેટનો હોય એક સ્ટેટનો છે અને એક ઇકોનો છે તો 4 તરી 12 અને ત્રીજો છે અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક ન આવે ચલો અર્થશાસ્ત્રનું નથી લેવાનું તો કયા લેવાના છે
स्टेट ना रहवाना छे तो फोर सी टू मित्रों कितना आवे छ। चलो मित्रों सातमो दाखलो छे एक रमकड़ानी दुकान में त्रण भींगरियो छे चार किचन सेट अने त्रण कार एक बालक त्रण रमकड़ा पसंद करे छे एमां पहेलो त्रणे रमकड़ा ढींगलीओ केटली रीते पसंद करी सके तो मित्रों त्रणे त्रण रमकड़ा ढींगलीओ लेवानी छे आमांथी त्रण ज पसंद करवाना छे अने एमां पहेला दाखलामां एम कहे छे के ढींगलीओ जोवी जोईए तो 3 सी 3 केटला थाय मित्रों 6 बीजो 3 सी 3 6 नहीं 1 थाय सॉरी त्रणे रमकड़ा जुदा जुदा होय तो कोण प्रकार त्रणे त्रण जुदा होय तो ढींगली एक हशे अने किचन से एक हशे अने कार एक हशे तो 3 4 3 12 3 4 3 12 12 3 36 अने ત્રીજો કે છે મિત્રો કે 3 બે ઢીંગરીઓ અને એક કિચન સેટ હોય કોણ પ્રકાર ઢીંગરીઓ બે કે છે 3 સી 2 અને કિચન સેટ એક કે છે 4 સી 1 3 સી 2 મતલબ શું થાય 3 અને 4 કેટલા થાય 12 થાય મિત્રો ચલો એના જેવો જ મિત્રો એક પ્રશ્ન મોસાઈમી છે આઠમો મિત્રો એક સામાજિક સંસ્થામાં જોડાયેલા 4 સીએ અને 5 ડોક્ટર અને 3 સભ્યોની સમિતિ બનાવવાની છે તો આ સમિતિમાં સીએ ની બહુમતી હોય એવા અને ડોક્ટર ની બહુમતી હોય એવા તો મિત્રો આ દાખલો તમારે ઘરેથી કરવાનો આઠમો દાખલો જો સીએ ની બહુમતી હોય એવા કેટલા તો જુઓ 3 સભ્યોની ટીમમાં સીએ 2 હોય તો ડોક્ટર 1 હશે સીએ 3 હોય તો ડોક્ટર 0 હશે એક પહેલું એ બને અને ડોક્ટર વાળામાં કેવું હોય તો ડોક્ટર 2 હોય તો સીએ 1 હોય અથવા ડોક્ટર 3 હોય તો સીએ 0 હોય એટલે બંને એકદમ સરળ છે તમારી જાતે જ કરવાના છે 9મો અને 10મો મિત્રો આપણા સિલેબસની અંદર નથી એટલે તમારે તૈયાર કરવાનો નથી ઓકે તો હવે આપણે આ પાઠ પૂરો થઈ ગયો સ્વાધ્યાય બરાબર 6 વિભાગ બી અને એના પછી મિત્રો આવતીકાલે 7મા પાઠનો વિડિયો આવી જશે એટલે આપણો જે યુનિટ પરીક્ષા છે એ ત્યાં સુધી પૂરો થઈ જશે ઓકે થેન્ક યુ